ડોક્ટર, મારો છોકરો 2 મહિનાનો છે ને, પણ હું જોઉં છું લાસ્ટ 1 યા 2 મંથ્સ થી બાર બાર એને શરદી પકડાય છે, એનામાં શું રીઝન હશે? બહુ વખત નાના છોકરાઓ જે અમારે પાસે આવે છે એ લોકોને મસાજ ચાલતી હોય, હવે શું થાય છે, જે મસાજની બાયો હોય છે એ તેલ જે છે ભરીને માથા ઉપર ને ચહેરા ઉપર રાખે છે, હવે એનામાં ઇશ્યુ શું થાય છે? તમે અગર એક્સપિરિયન્સ કર્યું હોય, જ્યારે તમે કિચનમાં હોય છે જમણ બનાવતો હોય, તમે અગર ક્યારે પણ પાણીમાં તમે એક ટીપડી અગર તમે એનું ઓઇલનું નાખો તો નાના નાના બબલ્સ થાય છે. સિમિલરલી જે ઓઇલ છોકરાઓના માથા ઉપર ને ચહેરા ઉપર લગાવ્યું હોય, જ્યારે તમે એના ઉપર પાણી નાખો છો, એ નાના નાના બોઇલ્સ બને અને એ છોકરાઓને શ્વાસ લેવાનું તો ખબર નથી પડતી. તો શું થાય, એ વખતે જ્યારે આપણે પાણી નાખીએ, એ લોકો એને પાણી ને તેલને સાથે અંદર ખીચી નાખે અને એના કારણે છાતીમાં રિકરન્ટ ઇન્ફેક્શન થાય છે. સો નાના છોકરાઓ જે અગર બીમાર થતા હોય તો તમે મસાજ કરાવી શકો, મેમ ના નથી પાડતો, પણ તમે શું કરો, ગરદન ને એના ઉપરના ભાગમાં એમને કહો ઓઇલ ના લગાવે, તો એનાથી શું છે, જે છોકરો બાર બાર બીમાર પડશે ને એ ઓછું થઈ જશે. ને ઇન્ફેન્ટમાં પણ તમે હોમિયોપેથિક મેડિસિન આપી શકો day 1 થી, કેમ કે અમારા પાસે બહુ બધા એવા કેસીસ આવે છે જેને સ્કિન ડિઝીઝ થાય છે, રેસ્પિરેટરી કમ્પ્લેન્સ થાય છે, સ્ટમક ઇશ્યુઝ થાય છે, ડાયજેશન ઇશ્યુઝ, એ લોકો અનવોન્ટેડ રીઝન્સથી રડે છે, એ બધા કેસીસમાં અમે હોમિયોપેથિક મેડિસિન આપીએ છીએ, અમેઝિંગ રિઝલ્ટ મળશે. તો તમે આની હેલ્પ લઈ શકો છો.